અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રમઝાન માસની પૂર્ણાહુતિ થતાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ખુશી સાથે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી અને એકબીજાને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવાઈ હતી અને મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી. અહીં ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. અહીં મુસ્લિમ બિરાદરોએ ખુદાની બંદગી કરી એકબીજાને ઈદને શુભકામનાઓ પાઠવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આજ રમઝાન મહિનાના જો ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે, જે રમઝાન મહિનાના 30 રોજા નમાજ ઇબાદત અને કરી આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર પટાવવા આવેલ છે, તો હું સર્વે સમાજ પ્રવા સમાજને ઈદ મુબારક પાઠવું છું અને હર્ષોલ્લાસથી આજે ઈદ મનાવવાની છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ફૂલ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બધી મસ્જિદોમાં પોઈન્ટ રાખવામાં આવેલ છે. ગામમાં કોઈ પણ અનિચ્છે બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી છે. અને કાલ એક એવો બનાવ બનેલ જાફરાબાદમાં આગનો, એમાં સમસ્ત સમાજના આગેવાનોએ સાથે રહી અને આગ બુઝવા અને મોટી જાનહાની અને માલહાની થતા બચાવેલ છે. તો હું જાફરાબાદના તમામ સમાજના આગેવાન અને જાફરાબાદની જનતાનો હું જે ભાઈની દુકાન છે એના તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન પાછું છું. જય હિન્દ, જય ભારત. નો તહેવાર હતો ઈદ ઉલ ફિત્રનો અમારો, અને બહુ મોટું દિવસ છે રમઝાનનું, જે 30 દિવસ સુધી અમે જે ઈબાદત રોઝા નમાઝ ત્રાંબી પડી અને આજે ઈદની નમાઝ પડીને દુઆ કરીએ છીએ ઈશ્વર અલ્લાહ પાસે કે આપણા ગામમાં અને પૂરા દેશમાં શાંતિ અને ભાઈચારો રહે અને આવી જ રીતે બધાના તહેવારો હળી મળીને સારી રીતે ઉજવાય દરેક સમાજના. બસ ઈ જ અમારી દુઆ છે અને એ જ અમારે મોહમ્મદ સાહેબનો સંદેશ છે. એ રીતે જ ઓલું કરીએ છીએ. અને આ તકે જાફરાબાદ પોલીસ ડિપાર્ટમેન્ટનો જે અમને જે સહયોગ મળ્યો છે, જે સહકાર મળ્યો છે, અને દરેક મસ્જિદ ઉપર પોલીસના પોઈન્ટો રાખવામાં આવેલ છે, તે બદલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ એટલું જ થઈ જાય.